તાલુકાના બીટા પાસે પોલીસની ચેકપોસ્ટમાં રિફ્લેક્ટર નહીં લગાવવાના કારણે માટી ભરેલું મોટું ટ્રેલર પલટી મારી ગયું। હવે જોઈએ નલિયાજીમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। ભૂતથી નલિયા રોડ ઉપર બીટા ગામ પાસે રોડ ઉપર હાલ નવી બનાવવામાં આવેલ ચેકપોસ્ટ પાસે માટી ભરેલો મોટું ટ્રેલર જીજે 12VV8783 ગઈકાલ રાત્રિના 10 વાગ્યાની આસપાસ પલટી મારી ગયેલ છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 18 રાત્રે માટી ભરેલ ટ્રેલર વાયોરથી સાંધી બાજુ જઈ રહ્યો હતો ત્યારે અચાનક હાલ ચૂકીને અનુલક્ષીને બનેલ ચેકપોસ્ટ પર સામેથી બાજુથી ગાડી આવતા ફૂલ લાઇટમાં ચેકપોસ્ટ દૂરથી દેખાઈ ન હતી। જ્યારે ચેકપોસ્ટની બાજુમાં પહોંચતા ડ્રાઈવરની નજર ચેકપોસ્ટ પર પડતા તેને બચાવવા બ્રેક મારતા ગાડી પલટી મારી ગઈ હતી। આ ચેકપોસ્ટ ઉપર હાલ રિફ્લેક્ટર કે લાઇટ પણ રાત્રે દેખાતી ન હતી। હાલ થોડા દિવસ અગાઉ મોથાળા ચેકપોસ્ટના તંબુમાં ગાડી ઘૂસી સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી। અચાનક બનેલ ચેકપોસ્ટ ઉપર લાઇટ કે રિફ્લેક્ટર ન લગાવવાના કારણે આ પરિસ્થિતિ ઊભી છે, તે તાત્કાલિક અસરથી યોગ્ય કરવું જોઈએ, નહીંતર ક્યારેક ગમખ્વાર અકસ્માત સર્જાશે તેવી શક્યતા નકારી શકાતી નથી।